હવે આગળ વાત કરીએ તો દેહગામની દેહગામ તાલુકાના જાગ ગામના રોહિતભાઈ સરપંચે પાંચ વર્ષમાં કરેલા વિકાસના કામોથી પ્રજાએ તેમને ફરી સરપંચ તરીકેની તક આપી ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના જેક ગામે ચાલુ સરપંચ તરીકે ફરજ બજાવતા સુહાગભાઈ પંચાલ ગામના વિકાસમાં ક્યારેય પાછીપાની કરી ન હતી અને પ્રજાકીય પ્રશ્નોને સુંદર વાચા આપી હોવાથી ગામના સર્વાંગી વિકાસ માટે તેમનું નામ અગ્રતા ક્રમે આવી જવા પામ્યું હતું સૌના સાત સરકારથી આખા ગામમાં વિકાસના કામો હરણફાર ભરી હતી અને ગામના તમામ ગ્રામજનો સાથે ભાઈચારાની ભાવના સાથે સંબંધ રાખ્યો હોવાથી સમગ્ર ગ્રામજનોએ આ સુહાગભાઈ પંચાલને ફરી ઉમેદવારી પત્ર ભરવા માટે રજૂઆત કરી હતી સુહાગભાઈની ઈચ્છા નહોતી પરંતુ ગ્રામજનોના સહયોગથી ફરી ઉમેદવારી પત્ર સરપંચનું ભરાતા ગઈકાલે મતગણતરીમાં ગામમાં ત્રણ સરપંચની ઉમેદવારી હોવા છતાં સુહાગભાઈ જંગી બહુમતીથી જીતી જવા પામ્યા હતા આ તેમના કરેલા વિકાસના કામો અને સારો સ્વભાવ અને ગામના માન્યતા હોવાથી ગ્રામજનો તેમના વિકાસ કરવા માટે ફરી તક આપી છે અને આ તકનો તે પૂરેપૂરો લાભ લેશે તેવી માહિતી સાંભળી છે સુહાગભાઈ પંચાલને ગ્રામજનોએ સરપંચ તરીકે ચૂંટી લાવતા સમગ્ર ગ્રામજનોનો આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા પોતે ગ્રેજ્યુએટ અને ખૂબ જ હોશિયાર સરપંચ હોવાથી ગામનો સર્વાંગી વિકાસ થશે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે અગરસિંહ ચૌહાણ દે દેગામ